चरण नौ मां बीजा सत्र मां अपनो पाठ छठो बराबर छे 1945 पछी नु विश्व पाठ नु नाम औसा भाई तो 1945 मां बीजो विश्व युद्ध पूरु थयो त्यार पछी विश्व ना प्रवाहो केवा भाई ने एना विषय ने माहिती अपना पाठ मां भणवानी छे। प्राचीन काल मां भारत विश्वभर मां असंख्य युद्धो લડાયા હતા અવિગતોમાં ઇતિહાસના પૃષ્ઠો ઉપર લખી ઇતિહાસના પાના ઉપર ભરાયેલું છે તેમ છતાં યુદ્ધમાં હંમેશા યાદ રહે તેવા વૈશ્વિક પ્રવાહ ધરાવતા યુદ્ધો માટે ભાગે આધુનિક યુગના બે મહાયુદ્ધો પેલું પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 માનવ જાતિ માટે શાંતિની ખોજ હતી, સ્વાતંત્રતાનું રક્ષણ કરવાની જરૂર હતી એવા સમયે પાછા વિશ્વ માનવને એવું લાગ્યું કે 24 ઓક્ટોબર ના રોજ 1945 માં સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી। જોઈએ આપણે સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર। સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર આરંભ આ મુખથી થાય છે, તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં શા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની રચના કરી છે એના હેતુઓ એમાં લખેલા છે। પેલું, આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરી, દેશ દેશ વચ્ચે શાંતિ જળવાઈ રહી, દરેક દેશ એકબીજાની સલામત રહી એની સ્થાપના કરી। શાંતિને અવરોધ રોગ એવી કોઈ પણ બાબતને અટકાવવા કે દૂર કરવા, તેમજ આક્રમણ ના કે શાંતિ ભંગના કૃત્ય દબાવી દેવા અસરકારક સામૂહિક પગલા ભરવા, જો શાંતિને નુકસાન થતું હોય એવી કોઈ બાબત હોય તો એને દૂર કરી, અથવા તો કોઈ દેશ આક્રમક પગલા ભરી યુદ્ધને માન આપતો હોય, શાંતિ ભંગનું કૃત્ય કરતો હોય તો બાકીના લોકોએ સામૂહિક રીતે બીજા સભ્ય દેશો છે બધાએ ભેગા મળી અને આ કૃત્યને દબાવી દેવાનો પ્રયત્ન કરવો। આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ શાંતિ મિશન દ્વારા ઉકેલવો, જે દેશ દેશ વચ્ચેના ઝઘડાઓ છે એનું શાંતિમય સાધન દ્વારા એટલે કે વાટાઘાટ દ્વારા ઉકેલ કે જવાબ શોધવો। બીજું, આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવો। આત્મનિર્ણય, આપણે આત્માથી જ નિર્ણય લેવાનો છે બરાબર, સમાન હકના પાયા, દરેકને એક સરખો હક મળે છે એના માટે રાષ્ટ્ર રાષ્ટ્ર દરેક રાષ્ટ્ર વચ્ચે મૈત્રીપૂર્ણ એટલે કે મિત્રતાની સંબંધો વિકસાવવાના છે। વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં, વિશ્વને શાંત રાખવા માટે જે જે પગલાઓ ભરવા પડે છે એ તમામ પગલાઓ ભરવા। ત્રીજું, આર્થિક એટલે નાણાકીય, સામાજિક અને સમાજની, સાંસ્કૃતિક અને સંસ્કૃતિની, માનવતાવાદી સમસ્યા, એકબીજા માનવો વચ્ચેની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ એટલે કે જવાબ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ, દેશ દેશ બીજા દેશો વચ્ચેનો સહયોગ, મદદ પ્રાપ્ત કરવું તથા જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિને માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ અને માનવ અધિકારો પ્રત્યે આદર ભાવ ઉત્પન્ન કરો। વિશ્વ લેવલે અખતપત્રની અંદર કોઈ જાતિના વિરોધ કર્યા વગર, કોઈ જાતિને પક્ષપાત કર્યા વગર, કોઈ ભાષાને, લિંગ, સ્ત્રી કે પુરુષ વચ્ચે ભેદભાવ કર્યા વગર, કોઈ ધર્મના ભેદભાવ પાડ્યા વગર દરેક લોકોને મૂળભૂત સ્વતંત્રતાઓ જે ખતપત્રમાં આપેલી છે તે, અને માનવ અધિકાર જે માણસને જીવવા અને વિકાસ કરવા માટે કેટલાક અધિકારો આપેલા છે એ અધિકારો પ્રત્યે આદર એટલે કે માન રાખવું અને માન ઉત્પન્ન કરવું, આ સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે, આ બધા એક સરખા ધ્યેયો છે એને સિદ્ધ કરવા, સાબિત કરવા માટે કરીનેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું। આ ધ્યેયો માટે જે નોખા નોખા રાષ્ટ્રો છે પ્રયત્ન કરે છે એને વચ્ચે સંવાદિતતા, વાતચીતનો વ્યવહાર દોહરાઈ રહી
એના માટે એના કે મધ્યસ્થ એટલે કે કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય યુનોને કહેવાય યુએનઓ યુનાઇટેડ નેશન્સ ઓફ નેશન્સ ઓર્ગેનાઇઝેશન બરાબર આમ ખતપત્રમાંથી ફલિત થાય છે કે યુદ્ધને તિરાંજલિ અને ચીન શાંતિની ઝંખના સંયુક્ત રાષ્ટ્રનો મુખ્ય ધ્યેય છે તેમ કહી શકાય આ ખતપત્રના હેતુઓ એવું સાબિત કરે છે કે યુદ્ધને ત્યાજ્ય કરવું યુદ્ધ ક્યાંય હોવું જોઈએ નહીં ચીર શાંતિ લાંબી શાંતિ ચીર એટલે બહુ લાંબી અને એ એની ઈચ્છા એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે એવું કહી શકાય હવે ઠંડુ યુદ્ધ 1945 થી 1962 એના કારણો અને એના પરિણામો બરાબર છે ઠંડુ યુદ્ધ એટલે શું તો કે ક્યાંય હથિયાર વાપર્યા વગર પોતપોતાના તરફ ખેંચાણ પ્રવૃત્તિ કરવી કારણ તો કે વિશ્વ યુદ્ધ પછી બે ધ્રુવો સમાન પૂર્વમાં રશિયા એ સામ્યવાદશાહી હતો અને પશ્ચિમમાં અમેરિકા લોકશાહી હતા બે પોતપોતાના ધ્યેયોને સાબિત કરવા માટે બીજા આ નવા આઝાદ થયેલા દેશોને પોતાના તરફ ખેંચવાની પ્રવૃત્તિને ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ આવ્યું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી જે મહાસત્તાઓ હતી વિશ્વ નેતાગીરી એના હાથમાં હતી એની જગ્યાએ અમેરિકા અને રશિયાએ અમેરિકામાં લોકશાહી રશિયામાં સામ્યવાદશાહી યુદ્ધમાં ઇંગ્લેન્ડ ફ્રાન્સ રશિયા અને અમેરિકા એક સાથે લડ્યા હતા કારણ કે મિત્ર રાષ્ટ્ર હતા ત્યારે યુદ્ધ સમયે પરંતુ યુદ્ધ પૂરું થયું એટલે રશિયાની શાસન પદ્ધતિ વિચારસરણી ભિન્ન હોવાને ભિન્ન એટલે અલગ હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ જે અમેરિકા અને રશિયા વિશ્વ રાજકારણમાં મુખ્ય કેન્દ્ર સ્થાને રહી બંને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા પોતાની તરફ જાદુ સંઘ બળરીએ એમ બંને લોકોના વિચારમાં હતો સક્રિય પ્રયાસો કર્યા આ ગાળા દરમિયાન વિશ્વમાં બે મહાસત્તા જૂથો લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયા બે મહાસત્તા હતી બેના જૂથ હતા અલગ હવે લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગઈ સત્તાના બે ધ્રુવો અમેરિકા અને રશિયા પૂર્વમાં રશિયા પશ્ચિમમાં અમેરિકા બરાબર છે એનું કેન્દ્રીકરણ થયું એટલે આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે આવો પ્રશ્ન પૂછી શકાય દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળો એટલે શું તો એમાં અહીં સુધી લખવાનું રહેશે વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચે સંબંધોના સુમેળ ન રહ્યા કારણ કે બેના વિચારો અલગ હતા બંને જૂથ વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાતું હતું બેને ડર હતો કે આપણા કરતા વધારે તાકાતવાળું થઈ જશે તો સત્તા માટે ખેંચતાણ હતી પોતાના તરફથી જાદુ સંઘબળ કરવા માટે ખેંચતાણ હતી અત્યંત તંગ પરિસ્થિતિનું નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે તંગ પર ગમે ત્યારે યુદ્ધ થઈ જાય એવા માહોલ રચાઈ જાય છે પણ યુદ્ધ થયું નહીં પરંતુ આ ઠંડા આ ગાળાને ઠંડા યુદ્ધનો તબક્કો ગણવામાં આવે ઠંડા યુદ્ધનો તબક્કો એટલે શું તો આખો પેરેગ્રાફ લખવો પડશે બરાબર હવે બીજું વિશ્વ યુદ્ધ પછી બીજે વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધો પરિવર્તનો થયા હવે જે બે તાકાત વાળા રાષ્ટ્રો હતા બે યુદ્ધમાં સાથે ખભે ખભો મળે ભેગા કરીને લડ્યા પરંતુ યુદ્ધ પછી પરિવર્તન આવ્યા નાઝીવાદ જર્મની ફાસીવાદ ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા વિજયી બનેલા બે વિજયી મળ્યો અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા કારણ કે અમેરિકાનો વિચાર લોકશાહી હતો અને રશિયાનો વિચાર સામ્યવાદશાહી હતો બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા તેની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું બ્રિટન અને ફ્રાન્સનો વિજય તો થયો પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજીને લીધે મહાસત્તા તરીકે દરજ્જો ગુમાવી બેઠા બ્રિટન અને ફ્રાન્સનો અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો યુદ્ધમાં વિજય થયો પણ એટલી બધી તારાજી એટલો બધો ખર્ચો થઈ ગયો હતો કે તે પોતે મહાસત્તા તરીકેનો જે હોદ્દો હતો દરજ્જો હતો એ ગુમાવી બેઠા યુદ્ધમાં હારેલા જર્મની ઇટાલી જપાન આર્થિક રાજકીય લશ્કરી બધી જ રીતે નષ્ટ થઈ ગયા હારેલા હતા એ બધી જ રીતે નાશ પામી ગયા હતા યુદ્ધના પાછળના તબક્કા દરમિયાન સોવિયત યુનિયન એટલે રશિયા યુએસએસઆર કહેવામાં આવે છે બરાબર જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વ યુરોપના દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રિયા આલ્બેનિયા હંગેરી યુગોસ્લાવિયા જેકોસ્લાવિયા
પોલેન્ડ અને રુમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો, બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલા જે રાજ્યો હતા તેના પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષો અને સત્તા સ્વીકાર કે રશિયા સામ્યવાદી હતું એટલે જે દેશોનો કબજો એને મેળવ્યો એ દેશોમાં એને સામ્યવાદી સત્તા સોંપી. તેથી તેના પર રશિયાનું વર્ચસ્વ વધ્યું કારણ કે પોતાની સત્તા હતી એટલે વર્ચસ્વ વધ્યું. આ ગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો 1949 માં કર્યો. 1945 થી 1949 સુધી એકમાત્ર દેશ અમેરિકા પાસે અણુ બોમ્બ હતો, પરંતુ રશિયાએ 1950 માં અણુ અખતરો કરી અને અણુ બોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વ વાળી જે સત્તા હતી એને ચેલેન્જ આપી દીધી અને પશ્ચિમ યુરોપના જે દેશોને બ્રિટિશ અમેરિકી દળોને મુક્ત કર્યા હતા તે ધીરે ધીરે લોકશાહી શાસન તરફ સ્થપાઈ ગયા. પશ્ચિમ યુરોપ નો એટલાન્ટિક મહાસાગરના કિનારા ઉપરના જે દેશો હતા એને ઇંગ્લેન્ડને અને અમેરિકા દળોએ મુક્ત એટલે કે છોડી દીધા હતા. એ ધીમે ધીમે લોકશાહી તરફ આગળ વધવા લાગ્યા. બરાબર છે. હવે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે લશ્કરનું પાસું સૌથી અગત્યનું હોય છે અને લશ્કરનું પાસું અગત્યનું હોય છે એની પાસે લશ્કરી તાકાત અગત્યની હોય છે એટલે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ આખું વિશ્વ છે લશ્કરી જૂથમાં વહેંચાઈ ગયું. કેવી રીતે જોઈએ આપણે. બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથે જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બન્યું. જે દેશ નવો આઝાદ થાય કાં તો રશિયા ભેગું જોડાય સામ્યવાદ સાથે કાં તો લોકશાહી અમેરિકા સાથે જોડાય એટલે બે બાજુ જોડાવાની પ્રક્રિયા અતિ વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. અમેરિકાને એમ થાય કે રશિયા વધારે તાકાત વાળું થઈ જશે તો રશિયાને એમ થાય કે અમેરિકા વધારે તાકાત વાળું થઈ જશે તો એટલે એનું વાતાવરણ એવું સર્જાયું. આથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. બરાબર. સોવિયેત સંઘ એટલે કે યુએસએસઆર રશિયા સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે નાટો નામનું એક સંગઠન રચાણું કે આ સામ્યવાદ છે એ આપણા તરફ આગળ ન વધે ત્યાંથી રોકવા માટે ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે એક લશ્કરી થાણું નકારું નાટો. બરાબર છે. એનું ફૂલ ફોર્મ થાય છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બરાબર છે. આવું એક સ્થાણું છપાયું ક્યારે? એપ્રિલ 1949 માં. પછી તો કે દક્ષિણ પૂર્વ એશિયામાં આપણા એશિયા ખંડની અંદર દક્ષિણ પૂર્વ ભાગની અંદર એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરવામાં આવી. આ જૂથનું નામ છે સિયાટો. સિયાટો એટલે શું થાય? સાઉથ ઈસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન તરીકે એક થાણું 1945 માં રચાણું. બરાબર છે. એ થાણા થઈ ગયા. કોની પ્રેરણાથી થયું? અમેરિકાની પ્રેરણા. આ સૈનિક સંગઠન સામે રશિયાએ વોર્સો કરાર નામની સૈનિક સંગઠન રચના. બે થાણા અમેરિકાની પ્રેરણાથી થયા. રશિયાએ પોતાની પ્રેરણાથી એક થાણું થયું વોર્સો કરાર. આ સંગઠનમાં કોણ કોણ જોડાણું? આલ્બેનિયા, બલ્ગેરિયા, જેકોસ્લાવિયા, પૂર્વ જર્મની, હંગેરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા આટલા સભ્યો આ વોર્સો કરાર સાથે જોડાયા. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણા. મધ્ય પૂર્વનો જે દેશ હતા એની અંદર ઇંગ્લેન્ડને પ્રેરણા આપીને સેન્ટો નામનું એક થાણું નખાણું એને કહેવામાં આવે છે. સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન બગદાદ કરાર. બગદાદ મુકામે જે કરાર થયો એમાં આ સેન્ટો સંગઠન રચાણું. આ એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતા તે જૂથમાંથી ઈરાક અલગ પડી ગયું અને પાછળથી આ નેતાગીરી અમેરિકાને ઈરાક છૂટું પડે ક્રાંતિ થઈ ગયા એટલે એની નેતાગીરી એટલે કે સેન્ટોની નેતાગીરી કોને સોંપવામાં આવી? અમેરિકાને સોંપવામાં આવી. સમજાય છે. આ બધા લશ્કરી જૂથો એકબીજાથી બચવા માટે રક્ષણ માટે સ્થાપવામાં આવ્યા. હવે એવું શસ્ત્રીકરણ અને નિશસ્ત્રીકરણ. શસ્ત્રીકરણ એટલે શસ્ત્રોનું ઉત્પાદન વધારવું. બરાબર છે. નિશસ્ત્રીકરણ એટલે શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવું. સમજાય છે. શસ્ત્રોનું ઉત્પાદન ઘટાડવું એટલે શું? ટોટલ ડિસઆર્મમેન્ટ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. જોઈએ આપણે પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ. ઠંડુ યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા થઈ. આપણે જોયું શસ્ત્ર સ્પર્ધા, નવા નવા પ્રકારના શસ્ત્રો શોધાણા, શસ્ત્રોના ઉત્પાદન વધારવામાં હરીફાઈ. આ બે બજાર ચાર બજાર અમેરિકાએ હિરોશિમા
અને નાગાસાકી હિરોશિમા 6 ઓગસ્ટ 1945, નાગાસાકીમાં 9 ઓગસ્ટ 1945 અણુબોમ્બ ફેંકી પોતાની સૌપ્રિયતા સિદ્ધ કરી દીધી. અમે બીજા કરતા તાકાત વાળા છીએ. આ પછીના માત્ર 4 જ વર્ષમાં સોવિયત યુનિયન કે રશિયા એને અણુખતરો કરી અને પોતાની અમે પણ તમારાથી કમ નથી, અમારી પાસે પણ અણુબોમ્બ છે. અમેરિકાની દ્રષ્ટિએ દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ 1961-62 દરમિયાન જાહેર કરી. આ કેરેબિયન સમુદ્રમાં આવેલું છે ક્યુબા, વેસ્ટ ઇન્ડિઝ કન્ટ્રીની પાસે છે. એને એ સામ્યવાદી શાસન પ્રથા ધરાવતું હતું. અમેરિકાએ 61-62 નાકાબંધી કરી. નાકાબંધી એટલે શું? તો કે નાકાબંધી એટલે ક્યુબાની અંદર જાતો પાણી પુરવઠાથી માંડીને ખાધા ખોરાકીને જીવન જરૂરિયાત વસ્તુઓનો ચીજ વસ્તુનો પુરવઠો ઠપ્પ કરી દેવો એને કહેવાય નાકાબંધી. રદ જાહેર કરી અમેરિકાના આ આક્રમણ. ચારે બાજુ લશ્કર ગોઠવાઈ ગયું હતું એટલે અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાએ રક્ષણ માટે સોવિયત યુનિયનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ વાળા વહાણ કેરેબિયન સમુદ્રમાં મોકલી દીધા. ક્યુબાએ રશિયા કારણ કે પોતે સામ્યવાદી હતું અને રશિયાને જાણ કરી રશિયાએ પોતાના પરમાણુ શસ્ત્રો વિશદ અણુબોમ ભરેલા મિસાઇલ સોલાઈ અને કેરેબિયન સમુદ્ર મોકલી દીધા. બંને મહાસત્તાઓ એકબીજાને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી કે તમે આ નાકાબંધી હટાવો ને અમે તમારી માથે અણુબોમ ફેંકી દેશું. તો અમેરિકા એવું કે તમે ત્યાંથી પાછા હટી જાઓ ને અમે તમારી માથે અણુબોમ ફેંકી દેશું. છેવટે અમેરિકા અને સોવિયત યુનિયનના વડા વચ્ચે પહેલી વાર હોટલાઈન પર વાત થઈ. પહેલો એવો બનાવ બન્યો કે બે દેશના વડા હોટલાઈન. હોટલાઈન એટલે શું? તો કે જ્યારે કોઈ અગત્યની વાત કરવાની હોય લેન્ડલાઈન ઉપર ત્યારે આ હોટલાઈનનો ઉપયોગ થઈ શકે છે. દાખલા તરીકે ભારતના રાષ્ટ્રપતિ જૂનાગઢમાં સર્કિટ હાઉસમાં હોય અને એને કોઈ ડિફેન્સ મિનિસ્ટર સંરક્ષણ પ્રધાન સાથે અગત્યના સંરક્ષણ બાબતે ચર્ચા કરવાની હોય તો એ આ રીતે વાત કરશે. કારણ કે લેન્ડલાઈનમાં થાંભલા પાસે જે લાઈનો ફિટ કરેલી હોય છે એમાં જો કરોળિયાની જાળ એક કનેક્શનથી બીજા કનેક્શનને વહી જાય અને એમાં ભેજ આવે તો એ વાતચીત છે એ અન્ય કોઈ સાંભળી શકે. પેલા લેન્ડલાઈન હતું, ઘણી વખત આપણે ફોન ઉઠાવ્યો તો બાજુવાળાની વાત આપણને સંભળાતી હોય, બરાબર છે? પરંતુ એ ન થાય, તો સિક્રેટ બાબત હોય એ ન થાય એટલે એના પીએને કહે કે ભાઈ મારે હોટલાઈન પર વાત કરવી છે. અત્યારે ધારો કે રાષ્ટ્રપતિ આવે તો અત્યારે સવારથી બપોર સુધી આપણે અંદરો અંદર મોબાઈલથી વાતો કરતા હોય, એકબીજા સાથે લેન્ડલાઈનથી લોકો વાતો કરતા હોય છે. પણ બપોર પછી આપણા રાષ્ટ્રપતિને હોટલાઈન પર વાત કરવી હોય એટલે જૂનાગઢથી જેટલી લાઈનો બહાર જાય છે, જૂનાગઢથી જેટલી લાઈનો અંદર આવે છે ટોટલ ડ્રીપ કરી દેવામાં આવે. ટોટલ ડ્રીપ, મોબાઈલ હોય કે લેન્ડલાઈન હોય, બધું ડ્રીપ એક કેસેટ વગેરે. કૃપયા થોડી દેર કે બાદ ડાયલ કીજી. માત્ર એક જ લાઈન આપણા સર્કિટ હાઉસથી દિલ્હી ડિફેન્સ મંત્રાલય એક જ લાઈન ચાલુ હોય ત્યાં એકલો સાંભળતા એકલો બોલતા સિવાય કોઈ જગ્યાએ કલાક આલે વાત કલાક તમારો ટેલિફોન મોબાઈલ નક્કામાં બની જાય. આને કહેવામાં આવે છે હોટલાઈન, બરાબર છે? તો આ બે દેશના વડાઓએ પહેલી વખત હોટલાઈન પર વાત કરી જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળવાનો વિચાર કરી. વહાણ પાછા વાળ્યા, હા હવે પાછા લઈ લઈ છે આ વહાણો પાછા વાળ્યા. બંને વચ્ચે યુદ્ધની ઘટના પડી, યુદ્ધને આરે આવી ગયા હતા, પરંતુ યુદ્ધની ઘટના ટળી ગઈ જેથી સોવિયત યુનિયને પોતાના વહાણ બોલાવી લીધા અને ક્યુબાની કટોકટી. આ ઘટના જે આખી છે એને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાની આપ લે શરૂ થઈ. ક્યુબાની કટોકટી વિશે નોંધ લખો તો અહીં સુધી લખવાનું રહેશે. આથી બંને મહાસત્તાઓ વચ્ચે પરસ્પર સંદેશાઓ હવે એકબીજા વાતચીત કરવા માંડ્યા. બંને મહાસત્તાઓ વચ્ચે જે ગેરસમજણો ઉભી થઈ હતી એ દૂર થવાના માર્ગ ખુલ્લો થઈ ગયો. મોકળો થવો એટલે ખુલ્લો થવો. બંને મહાસત્તાઓ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી કે ભાઈ આપણી પાસે પરમાણુ શસ્ત્રો છે પણ આપણે એનો ઉપયોગ ન કરી માનવ જાતિનું કલ્યાણ કર્યું છે. આથી ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે.
આ ક્યુબારી કટોકટી પછી જે ઓલી ખેંચતાણ થતી હતી પોતાનો જૂથ વધારવા માટેની એ હળવી બની, એટલે એવું કહેવામાં આવે છે કે ક્યુબારી કટોકટીને ઠંડા યુદ્ધનો અંત શરૂ થયો અહીંથી ક્યુબારી કટોકટીથી. હવે તો કે અમેરિકા સોવિયત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રો નિશસ્ત્રીકરણ પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ ઉત્પાદન ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. અમેરિકા રશિયા બ્રિટન કેતા ઇંગ્લેન્ડ વગેરે આ શસ્ત્રો જે પરમાણુ શસ્ત્રો તેનું નિશસ્ત્રીકરણ વિસ્તારમાં માન્ય પરમાણુ શસ્ત્રો પરીક્ષણ નવા શસ્ત્રો છે એનો ઉપયોગ ઉત્પાદન કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવા સહમત થયા. એટલે હા પાડી અને આંશિક પરમાણુ અખતરાબંધ સંધિ આંશિક લથોડું અખતરાબંધ સંધિ તરીકે ઓળખવામાં આવે છે. આ સંધિ પર ફ્રાન્સે હસ્તાક્ષર કર્યા. ફ્રાન્સે ના પાડી ઘૂસ અમે સહી નહીં કરીએ અને પરમાણુ અખતરા કરવાનું ચાલુ રાખ્યું. તેમ ચીને પણ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા નહીં અને 1964 માં અણુ અખતરો કર્યો. બરાબર, હવે જો 64 માં ત્રીજો દેશ આમે હામાં આવી ગયો. આ સંધિ એક બીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી, મનાઈ કરતી હતી, છતાં વિશ્વના પાંચ રાષ્ટ્રો શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બની ચૂક્યા. કણકણ રશિયા અને અમેરિકા દાદા, ચીન આવી ગયું, બ્રિટન અને ફ્રાન્સ પાંચ રાષ્ટ્રો. ચીન સિવાયના જે ચાર સંયુક્ત રાષ્ટ્રો સલામતી સમિતિના કાયમી સભ્યો જેની પાસે વીટો સત્તા છે એવા ચારે સભ્યો આમાં આ અણુ શસ્ત્ર ધરાવતા બની ગયા. પરમાણુ શસ્ત્રો વિઘાતક, પરમાણુ શસ્ત્રો છે એ વિઘાતક રાસાયણિક, એ તો ભયંકર ડેન્જર છે. રાસાયણિક કેમિકલ શસ્ત્રો, જૈવિક શસ્ત્રો. જૈવિક શસ્ત્રો એટલે શું કે આવા ભયંકર વાયરસ ને સ્ટોરેજ કરી દીધો હોય, કોલ્ડ સ્ટોરેજ કરી દીધો હોય, એટલે ફ્રીઝડ કરી દીધો હોય, પછી એને ખુલ્લો મૂકવામાં આવે, કોઈ પણ પ્રકારની બંદૂકની ગોળી ફૂટ્યા વગર માણસ ટપોટપ મરે એવા અણુ એવા બોમ્બને જૈવિક શસ્ત્ર કહેવામાં આવે છે. તેમજ દૂરના અંતર સુધી પહોંચી શકાય એવા પ્રક્ષેપાત્ર મિસાઇલ્સ કહેવામાં આવે છે. ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી, નવી નવી ટેકનોલોજી આ પાંચ રાષ્ટ્રો પાસે હતી. મનુષ્ય જાતિનો જ નહીં પણ સમગ્ર જીવ સૃષ્ટિ, જે સજીવ કહી શકાય એવી જીવ સૃષ્ટિ સાથે આખા જગતનો એકવાર નહીં અનેક વાર વિનાશ કરી શકે તેવા આ રાષ્ટ્રોના ભય નીચે વિશ્વમાં દબાયેલું છે. આ પાંચેય રાષ્ટ્રો પાસે એવા શસ્ત્રો છે કે સજીવ સૃષ્ટિને નાશ કરી એકવાર ને અનેક વાર નાશ કરી શકાય એટલા શસ્ત્રો આની પાસે છે. એના ભય નીચે આખું વિશ્વ થર થરે છે. બે મહાસત્તાઓ વચ્ચે ઠંડા યુદ્ધની તીવ્રતા ઘટતા, તેમની વચ્ચે સંબંધ સુધાર પ્રક્રિયા શરૂ થતા, મહાસત્તાઓ પરમાણુ શસ્ત્ર પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડા પ્રત્યે સંધિઓ પર હસ્તાક્ષર કર્યા. આ સંબંધ સુધારો થયો એટલે આની મર્યાદા મુકાઈ ગઈ અને પરમાણુ શસ્ત્રમાં ઘટાડો કરવાની સંધિ જે સમાધાન થયું એમાં સહી કરી. ભારતે આ સંધિને આવકારી છે પણ હંમેશા નિશસ્ત્રીકરણની હિમાયત ભારત છે. એ નિશસ્ત્રીકરણની હિમાયતી એ તરફી ચોક્કસ બોલે છે, પરંતુ જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ થાય નહીં ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. જ્યાં સુધી આ ટોટલ ડિસઆર્મમેન્ટ ન થાય ત્યાં સુધી પરમાણુના જોખમથી વિશ્વ બચી શકે નહીં.